નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષય છે આપણો, તો ગણિત ની અંદર આપણે પ્રકરણ બી લઈશું જેની અંદર સંખ્યાની ગમત જેનું નામ છે. આજે આપણે એમાં શીખીએ સંખ્યાનો વિસ્તાર કરો. વિદ્યાર્થી મિત્રો, સંખ્યાનો વિસ્તાર કઈ રીતે કરો તે આપણે જોઈએ. તો સૌ પ્રથમ બોર્ડ ઉપર બે સંખ્યાઓ લખી છે, જો રકમ લખી છે 117. સંખ્યાનું વિસ્તરણ કઈ રીતે કરવું એ આપણે આજે શીખવાનું છે. તો 117 નું મારે વિસ્તરણ કરવું તો કઈ રીતે? તો એથી સૌથી પહેલા જોશું કે 117 શાખાના સ્થાન ઉપર છે. વિદ્યાર્થી મિત્રો, તો કે એકમના સ્થાન ઉપર અહીંયા આપણે લખીશું 7. બરોબર, 7 નું સ્થાન આવી ગયું એકમના સ્થાન ઉપર. ત્યાર પછી 1 છે, કોના સ્થાન ઉપર છે વિદ્યાર્થી મિત્રો? એ દશકના સ્થાન ઉપર છે. તો અહીંયા આપણે લખીશું 1. પછી ફરી એક છે, એ કોના સ્થાન ઉપર છે? તો કે 100 ના સ્થાન ઉપર છે. અહીંયા લખ્યા 1. 1 1 7, 1 1 7, 117. હવે મેં જે અંકનો જે સ્થાન છે એ મેં બોર્ડ ઉપર લખ્યું અને એનું વિસ્તરણ કર્યું છે. બરોબર, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સંખ્યા છે 134. તો એના માટે સૌથી પહેલા શું કરશો? એક જગ્યા મૂકીશું, એકમ ના સ્થાન ઉપર સંખ્યા છે, દશક ના સ્થાન ઉપર સંખ્યા છે અને કઈ 100 ના સ્થાન ઉપર સંખ્યા છે. તો આપણે એનું વિસ્તરણ કરવા જવાનું. તો 4 એકમ ના સ્થાન ઉપર છે, 4 દશકના સ્થાન ઉપર છે, 3 અને એકમના સ્થાન ઉપર છે, સોરી 100 ના સ્થાન ઉપર છે. તો મેં આ 134 નું વિસ્તરણ કર્યું કેવાય. બરાબર, આ બહુ સહેલું છે વિદ્યાર્થી. જ્યારે તમે કરશો ને એ બહુ સરળતાથી અને લેશન કરવાની પણ તમને મજા આવશે. થોડું વધુ સમજી આપે. મારી પાસે કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 185 છે. તો 100 ના સ્થાન ઉપર શું આવશે વિદ્યાર્થી મિત્રો? હવે આ રીતે લઈ આપે 1. બરોબર, 100 સરવાળાની નિશાની જગ્યા 8 કોના સ્થાન ઉપર છે? દશક ના સ્થાન. અહીંયા આપણે લખીશું 8. અહીંયા દશક લખવાનું, સરવાળાની નિશાની કરી, જગ્યા મૂકી 1. બરોબર, હવે 1 8, બાકી શું વિદ્યાર્થી મિત્રો? 5 રહ્યા. તો 5 આવશે આપણે એકમના સ્થાન ઉપર. તો મેં 185 નું વિસ્તરણ આ રીતે કર્યું છે. તો 1 8 5 એકમના સ્થાન ઉપર 5, દશકના સ્થાન ઉપર 8 અને 100 ના સ્થાન ઉપર 1 લખ્યું છે. આ રીતે આપણે સંખ્યાનું વિસ્તરણ કરતા જવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 102 છે. તો 1 છે એ 100 ના સ્થાન ઉપર આવશે, પછી 0 છે એ દશકના સ્થાન ઉપર આવશે, અને 2 છે એ એકમના સ્થાન ઉપર આવશે. બરોબર, 102 એકમ ના સ્થાન ઉપર, 2 દશક ના સ્થાન ઉપર, 0 ને 100 ના સ્થાન ઉપર 1. તો વિદ્યાર્થી મિત્રો એના પછી લઈએ આપણે 192. હવે 192 છે, તો આ રીતે પણ લખાય, મેં તમને બંને રીત બતાવી છે. બરોબર, બે છે કોના સ્થાન, 192 ની અંદર 2 છે કોના સ્થાન ઉપર છે? એકમ ના સ્થાન ઉપર. બરોબર, 9 છે એક ના સ્થાન ઉપર છે, દશક ના સ્થાન ઉપર. બરોબર, 1 છે કોના સ્થાન ઉપર છે વિદ્યાર્થી મિત્રો? તો આવશે 192 1 9 1, 192 થઈ ગયા. ત્યાર પછી ને વિદ્યાર્થી મિત્રો સંખ્યા છે 168. તો જગ્યા મૂકશું, 100 લખી વત્તા નિશાની જગ્યા મૂકવાની, દશક લખીશું, સરવાળાની નિશાની મૂકીશું, જગ્યા મૂકીને એકમ. હવે આપણે આને ગોઠવવાના છે, 168 એના સ્થાન ઉપર ગોઠવવાના છે. તો 8 છે એ ક્યાં આવશે? એકમના સ્થાન ઉપર. 6 છે એ દશકના સ્થાન ઉપર, પછી 1 છે એ ક્યાં આવશે? 100 ના સ્થાન ઉપર. તો 1 6 8 એની જગ્યાએ બેસી ગયા, એટલે કે 168 નું આપણે વિસ્તરણ કરી દીધું છે.
સંખ્યાનું વિસ્તરણ કરતા વધુ ને વધુ તમારો માહોલ વધે તો આપણે શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થીએ નોટ ની અંદર અથવા તો સાધક પોતાની અંદર આ લેશન કરવાનું રહેશે.